પંચમહાલના ગોમાર નદી પરનો કોઝવે ધોવાયો છે. ધસમસતા પાણીના પ્રવાહમાં કોઝવે ધોવાઈ ગયો. ઉપરવાસમાં ભારે વરસાદથી નદીમાં નવા નીરની આવક થઈ. પહેલા જ વરસાદમાં ગોમાર નદી બંને કાંઠે વહેતી જોવા મળી. નદી પર બનાવેલો ચેકડેમ ઓવરફ્લો થઈ ગયો. તો ગોમાર નદીના આ દ્રશ્યો છે આપ જુઓ, જે વરસાદ વરસી રહ્યો છે પંચમહાલ અને ઉપરવાસમાં ભારે વરસાદને કારણે જે નદી છે તેના પર બનાવેલો ચેકડેમ છે તેના પરથી પાણી વહી રહ્યું છે. પહેલા જ વરસાદમાં ગોમા નદી બંને કાંઠે વહી રહી છે. ભારે વરસાદ અને કોઝવે પણ ધોવાયો છે. અને આપ જુઓ જે વરસાદી માહોલ મધ્ય ગુજરાતમાં સર્જાયો છે અને તેના કારણે પંચમહાલની આ સ્થિતિ. સંવાદદાતા જયેન્દ્ર ભુઈ અમારી સાથે ફૂનલાઈન પર જોડાઈ ગયા છે. જયેન્દ્ર, કેવો વરસાદી માહોલ છે ત્યાં? નદીઓ છે બંને કાંઠે વહી રહી છે, કયા કયા વિસ્તારોમાં હાલ પાણી ભરાયા છે? બિલકુલ દીક્ષિતા, પંચમહાલ જિલ્લામાં જે પ્રમાણે વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે ત્યારે પંચમહાલ જિલ્લાના તમામ જે વિસ્તારો છે, ખાસ કરીને શહેરી વિસ્તારો જે કહી શકાય, ગોધરા છે, હાલોલ છે, કાલોલ છે, આ તમામ મોટા નગરોની અંદર પાણી ભરાવાના જે બનાવો છે તે બન્યા છે. પરંતુ ખાસ કરીને સૌથી વધારે અસર જે છે ગોધરા અને કાલોલમાં જોવા મળી હતી, જ્યાં સોસાયટીઓમાં પાણી જે છે ઢીચણસમાં ભરાઈ ગયા હતા. સાર્વત્રિક વરસાદ અને ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે પંચમહાલ જિલ્લાના જે નદી નાળાઓ છે તેની અંદર પણ નવા નીરની દીક્ષિતા આવક થઈ છે. ખાસ કરીને જે ગોમા નદી છે, પાનમ નદી છે, બે જે મોટી નદી પંચમહાલની છે, બંને નદીઓ પ્રથમ વરસાદે જ બે કાંઠે વહી હતી. અને એની અંદર પણ જે ગોમા નદી પર આવેલા જે કોઝવે છે તે પ્રથમ પાણી મસ્તા પ્રવાહમાં તણાયો હતો, કોઝવે તૂટી જવા પામ્યો છે. ત્યારે હાલ જે કહી શકાય કે અન્ય જે ચેકડેમો હતા તે પણ ઓવરફ્લો થયા છે. ગોધરાની મેસરી નદીમાં પણ નવા પાણીની આવક થઈ છે. કરાજ નદીમાં પણ પાણીની આવક થઈ છે. કેટલાક રસ્તાઓ જે છે તે બંધ કરવાની ફરજ પડી હતી, કારણ કે જે નાળાઓ હતા તે ઓવરફ્લો હતા, રસ્તો જે બંધ કરવાની ફરજ પડી હતી. દીક્ષિતા, બિલકુલ આભાર જયેન્દ્ર સમગ્ર વિગત બદલ. તો પંચમહાલમાં વરસાદી માહોલ. પાવાગઢમાં નયનરમ્ય દ્રશ્યો સર્જાયા છે. પગથિયામાંથી પાણી વહેતા હોવાનો નયનરમ્ય નજારો જોવા મળ્યો. પાવાગઢ ડુંગર પર વરસાદી માહોલ સર્જાયો. દર્શનાર્થે આવેલા માઈ ભક્તો ભારે વરસાદને કારણે અટવાયા હતા. ભક્તોએ વરસાદી માહોલમાં માતાજીના દર્શનનો લાહવો લીધો. પંચમહાલના ગોધરામાં બે કલાકમાં 3.5 ઇંચ વરસાદ ખાબક્યો. કાસુડી રેલવે અંડરપાસમાં ભરાઈ ગયા વરસાદી પાણી. પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. જાફરાબાદ, ગોવિંદી, ચંચોપા જવાના મુખ્ય રેલવે અંડરપાસમાં પાણી ભરાઈ ગયા. કરોડોના ખર્ચે થોડા સમય પહેલા જ બનાવ્યો છે આ રેલવે અંડરપાસ.